આજરોજ ભુજ સ્મૃતિવન ખાતે સાંજે ભૂકંપના દિવંગતોને દીવડા પ્રગટાવી અંજલી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભુજના નાગરિકો જોડાયા હતા આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કાળા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દિલીપભાઈ દેશમુખ કલેક્ટર શ્રી દિલીપ રાણા તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે આનબાન શાંતિ તિરંગો લહેરાવાયો દરેક નાગરિક દેશના વિકાસયજ્ઞમાં પોતાનો સહયોગની આહુતિ આપે છે માર્ચપાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ ટેબ્લો એનડીઆરએફની ટીમનું નિદર્શન સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોથી લોકોમાં આકર્ષણ ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા ચેકડેમ ખાતે કચ્છના નાગરિકોએ સ્વજનોને પુષ્પાંજલિ અર્પીને સ્મૃતિવનમાં બાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સનપોઈન્ટ સુધી યોજાઈ શ્રદ્ધાંજલિ વોક દુશ્મનોની આંખમાં આંખ મિલાવીને વાત કરતું રાજ્ય હોય ત્યારે આનબાન શાંતિ ધ્વજને ફરકાવી વિવિધ અગિયાર પ્લાન્ટ સલામી સાથે મનાવવામાં આવ્યો ગણતંત્ર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ રાજ્યમંત્રી અને કચ્છની ખમરીવંત પ્રજાને પ્રજા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી વધુમાં જણાવ્યું હતું કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીનો અમૃતકાળ ભારતવાસીઓ મનાવી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ હોય વીર સાવરકર જેવા અનેક વીરલાઓના પ્રતાપે આજે દેશવાસીઓ આઝાદ ભૂમિ મેળવી શક્યા છે અને તેની સાથે સાથે પ્રભારી મંત્રી દરેક નાગરિકને નવા ભારત નિર્માણ માટે દરેકના વિકાસની પરિકલ્પના સાથે પોતાના કર્મ નિભાવવા શુભચિંતક સાથે રાષ્ટ્રવાદને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો આ તકે પોલીસ અધિક્ષકે પણ અગિયાર પ્લાન્ટનો માર્ચ પોસ્ટ કરી હતી આજના ઉજવણી પ્રસંગે શાળાના બાળકો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો દેશભક્તિના ગીતો હે જન્મભૂમિ ભારત હે સમૂહ નૃત્ય હર હર

આ પ્રસંગે એનડીઆરએફની ટીમ દ્વારા આપતકાલીન સ્થિતિમાં કરાતી બચાવ કામગીરી અંગે નિદર્શન કરાયું હતું સાથે સાથે વિવિધ વિભાગો અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી માટે નવ ટેબ્લો રજૂ કરાયા હતા પ્રભારી મંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું આ સાથે મહાનુભાવોએ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણના રક્ષણનો સંદેશો પાઠવ્યો હતો ભૂકંપમાં બે હજાર એકમાં દિવંગત પામેલાની યાદમાં બનેલા ચેકડેમ ખાતે મંત્રીશ્રીએ અંજલિ અર્પી હતી આ સાથે વિવિધ ચેકડેમ ખાતે દિવંગતોના સ્વજનો દ્વારા પણ પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી પરિવારજનોએ આ તકે સ્મૃતિવન ખાતે બાર હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું કાર્યક્રમ પૂર્વે વહેલી સવારે સનપોઇન્ટ સુધી ગણતંત્ર દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ વોક યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભુજવાસીઓએ ભાગ લીધો હતો આ તકે દેશભક્તિના રંગથી રંગાયેલા કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા ત્રિકમભાઈ છાંગા માલતીબેન મહેશ્વરી અનુરુદ્ધભાઈ દવે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર કચ્છના પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ બીએસએફ મહાનિર્દેશક શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા પ્રાંત અધિકારી શ્રી અતિરાગ ચપલોત અધિકારીઓ કર્મચારીઓશ્રી તથા પદાધિકારીઓ અને મીડિયા કર્મીઓ પણ આ હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી પંકજ ઝાલા તથા મનન ઠક્કરે કર્યું હતું દુશ્મનોની આંખમાં આંખ મિલાવીને વાત કરનાર પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશવાસીઓ રાજ્યવાસીઓ કચ્છવાસીઓ દેશના વિકાસ યજ્ઞમાં સમાજ સેવા પર્યાવરણ રક્ષણ વ્યસન નાત જાતના ભેદભાવને તિલાંજલિ આપી છે તેવું તેમણે જણાવ્યું હતું પ્રાંતવાદને નષ્ટ કર્યો છે અને રાષ્ટ્રવાદને ઉજાગર કરવામાં આવ્યો છે સાથે સાથે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે પવિત્ર વિચારો આપવામાં આવી રહ્યા છે અને આ પવિત્ર વિચારોની આહુતિ આપવામાં આવી છે ત્યારે ભુજના સ્મૃતિવન ખાતે ચુઓતેરમાં પ્રજાસત્તાક પર્વ ગર્વ ભૈર તિરંગો લહેરાવીને કચ્છના પ્રભારી ફુલભાઈ કરી હતી બાન શાનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ અગિયાર પ્લાન્ટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં માધ્યમિક પ્રાથમિક પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કચ્છની ખમીરમત પ્રજા પ્રજા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વતંત્રવીરો શહીદવીરો ઇતિહાસકારો આ પર્વને નતમસ્તક વંદન કરી રહ્યા છે કચ્છની ભૂમિને ઘણું સહન કર્યું છે બે હજાર એકનો ભૂકંપ પણ સહન કર્યો છે આમ છતાં પણ હંમેશા ખમીર દર્શાવીને આખા વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું તે ઉપરાંત પ્રધાનમંત્રી મોદીની આંગળી પકડીને આખા વિશ્વને ચમકાવ્યું છે તેમ કચ્છવાસીઓ માની રહ્યા છે ત્યારે ખમીરમત કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિની કચ્છની પ્રજાને વંદન કરવામાં આવી રહ્યું છે તેમજ કન્યાથી કુમારીથી લઈને કાશ્મીર સુધી આઝાદીના મૃતકાળ ભારતવાસીઓ મનાવી રહ્યા છે અને ચાખી રહ્યા છે પૂજ્ય બાપુ મોહનચંદ કરમચંદ ગાંધીજી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર જેવા અનેક વિરલાઓના પ્રતાપે આજે દેશવાસીઓને આઝાદીની ભૂમિ મેળવી શક્યા છે ત્યારે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ એક દિશા એક દ્રષ્ટિ અને એક વિચારથી પોતાની આગવી શૈલીથી પ્રગતિ કરીને આત્મનિર્ભર બનવા તરફ દગ માંડી રહ્યો છે આજે ભારત આતંકવાદ દુશ્મનોના પ્રોક્સીવોર જેવા અનેક આઘાતો સહન કરીને પણ મજબૂત બનીને ઊભો રહ્યો છે વીર જવાનો દરેક મોરચે મોહતોડ જવાબ આપવા માટે સક્ષમ છે ઓગણીસો ને પચાસથી લઈને અત્યાર સુધી સક્ષમ હતા છે અને રહેશે પ્રભારી મંત્રી દરેક નાગરિકને નવા ભારત નિર્માણ માટે દરેકના વિકાસની પરિકલ્પના સાથે પોતાનું કર્મ નિભાવવા શુભચંતકો સાથે રાષ્ટ્રવાદને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો ભુજ તાલુકામાં વિકાસ માટે પચીસ લાખનો ચેક કલેક્ટરને અર્પણ કરાયો હતો આ તકે કચ્છ કલેક્ટર શ્રી દિલીપ રાણાને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પરેડ નિરીક્ષણ કર્યું હતું બાદ પરેડ કમાન્ડર શ્રી વાયજી ઉપાધ્યાયની આગેવાની હેઠળ વિવિધ અગિયાર પ્લાટૂનોને માર્ચ પાસ્ટ કરવામાં આવ્યા આજની ઉજવણીમાં બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ જેવો માહોલ સર્જાયો હતો દેશમાં ભક્તિ ગીત સાથે અલગ ગીતો પણ ગવાયા હતા આ પ્રસંગે એનડીઆરઆની ટીમ દ્વારા પણ નવ ટેબલોનું નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તકે સિદ્ધ હાંસલ કરનાર સન્માનપત્રો આપવામાં આવ્યા હતા અને સિદ્ધિ હાંસલ કરનારને બહુમાન પણ કરાયું હતું સાથે સાથે વૃક્ષારોપણ અને પર્યાવરણના રક્ષણનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો અને બે હજાર એકમાં ભૂકંપમાં મૃત્યુ પામેલા શિક્ષકો વિદ્યાર્થીઓ બાળકો અબાલ વૃદ્ધો તમામને દિવંગતોની યાદમાં બનેલા ચેકડેમ ખાતે અંજલિ અર્પિત કરવામાં આવી હતી અને દિવંગતોના સ્વજનોને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી સ્મૃતિવન ખાતે બાર હજારથી વધારે વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું આમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આમ ચુઓતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજ ખાતે પણ કરવામાં આવી હતી જેમાં કન્યાકુમારથી લઈને કાશ્મીર સુધી આઝાદીનો કાળ લોકો મનાવી રહ્યા છે ત્યારે ચુતેર માં સત્તાક પર્વ બે હાજર ત્રેવીસ નું વર્ષ મનાવવામાં આવ્યું છે આજથી તેવીસ વર્ષ બાવીસ વર્ષ પહેલા બે હજાર એકમાં ભૂકંપ આવ્યો હતો તેની પણ યાદ કરવામાં આવ્યું હતું અને ભુજ સ્મૃતિવન ખાતે બાન શાન સાથે તિરંગો લહેરાવાયો તો દરેક નાગરિક દેશના વિકાસ યજ્ઞમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે આહુતિ આપી રહ્યા છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ ટેબ્લો એનડીઆરએફ ટીમનું નિદર્શન સન્માન સમારોહ સહિતના અનેક કાર્યક્રમોથી લોકોમાં આકર્ષણ જોવા મળ્યું હતું અને ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા ચેકડેમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બાર હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરીને ચુઓતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન પોઈન્ટ સુધી યોજાયેલી શ્રદ્ધાંજલિ વોક પણ યોજવામાં આવી હતી